એકવીસ એટલે વીસ વત્તા એક છે તેથી સાડત્રીસ અને એકવીસ મળીને અઠ્ઠાવન થાય છે તો પહેલાં બે એ હું વિચારી શકું અને તેણે સાડત્રીસ અને એકવીસનો સરવાળો આટલી ઝડપથી કઈ રીતે કર્યો આ બંને મિત્રો છે જ અનીશા અને રાજા છે એ બંનેને આવો વિચાર આવ્યો કે આ જે ફળવાળા જે સ્ત્રી છે ફળ વેચનાર એને આટલું ઝડપથી કેમ આવડ્યું ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ સરવાળો જુઓ હવે જુઓ છવ્વીસ વત્તા તેતાલીસ વાળો સરવાળો આપેલો છે તો છવ્વીસના આ પ્રમાણે વીસ વત્તા છ અને તેતાલીસના ચાલીસ વત્તા ત્રણ એમ ભાગ પાડીએ છીએ તો જુઓ સામે વીસ વત્તા છ ચાલીસ વત્તા ત્રણ તો હવે નીચે જુઓ વીસ અને ચાલીસને બાજુ બાજુબાજુ લઈ લીધા વીસ વીસ વત્તા ચાલીસ વત્તા છ વત્તા ત્રણ હવે વીસ અને ચાલીસનો સરવાળો કરીએ તો આપણને ખબર છે કે ચાલીસ પછી પચાસ અને સાઠ આવે તો સાઠ આવ્યા છ વત્તા ત્રણ છમાં ત્રણ નાખો તો નવ થાય પછી છેલ્લે આપણે સરવાળો કરવાનો સાઠ વત્તા નવ બરાબર ઓગણસિત્તેર તો જવાબ આવ્યો ઓગણ સિત્તેર પછી સરળ આજો બાજુમાં લખેલું છે પછી સરળ છે એ ચાલીસ અને વીસનો સરવાળો અને ત્રણ અને છનો સરવાળો કરો બાળ મિત્રો ત્યાર પછી આપણે આગળ ચોત્રીસમાં પાના ઉપર શીખીએ હવે કહો કે તમે એને બીજી કઈ રીતે કરી શકો તો તેત્રીસ વત્તા છપ્પન તો જુઓ બાળ મિત્રો અહીંયા આપેલું જ છે કે તેત્રીસ હોય તો ત્રીસ વત્તા ત્રણ એટલે કે તેત્રીસ થયા પછી છપ્પન પચાસ વત્તા છ એટલે છપ્પન થયા હવે આપણે ત્રીસ અને પચાસનો સરવાળો કરીએ તો પચાસમાં આપણે ત્રીસ નાખીએ તો સાઠ સિત્તેર ને એંશી તો આપણે જો નીચે અહીંયા લખેલું જ છે એંશી ત્યાર પછી ત્રણ અને છનો સરવાળો કરવાનો છે હવે એંશી વત્તા ત્રણ અને છ એટલે કે છ પછી સાત આઠ ને નવ તો નવ આપેલું છે તો એંશી વત્તા નવ બરાબર નેવ્યાશી જુઓ ત્યાર પછી આગળ જોઈએ આપણે જુઓ કે તમે આ સરવાળો તે જ રીતે કરી શકશો હવે પછી આપણને આગળ એક સરવાળો આપેલો છે એ આપણે કરવાનો છે માછલીવાળો સરવાળો છે જુઓ બાળ મિત્રો સાડત્રીસ વત્તા બાવીસ સાડત્રીસ લાલ કલરની માછલી છે અને બાવીસ દૂધિયા કલરની માછલી છે તો હવે પાણીમાં દૂધિયા અને લાલ બંને ભેગી મળીને કેટલી થાય એ આપણે સરવાળો સરળ રીતે કરવાનો છે તો ત્રીસ વત્તા સાત એટલે કે એના આપણે ભાગ પાડીએ ત્રીસ વત્તા સાત એટલે કે સાડત્રીસ ત્યાર પછી બાવીસના ભાગ પાડીએ વીસ વત્તા બે તો હવે આપણે ત્રીસ અને વીસનો સરવાળો કરીએ એટલે જુઓ નીચે લખાઈ જશે પચાસ ત્રીસ અને વીસ બરાબર પચાસ થાય પછી સાત અને બે એટલે કે સાત અને બે થાય સાત અને બેનો સરવાળો કરવાનો છે હવે નીચે જોઈએ પચાસ અને સાત અને બે કેટલા થાય તો કે સાત પછી એમાં બે નાખવાના આપણે સાત પછી આઠ અને નવ તો નવ તો જવાબ આપણને મળ્યો ઓગણસાઠ ત્યાર પછી આગળનો દાખલો જોઈએ આપણે તોતેર વત્તા ચોવીસ તો તોતેરના આપણે ભાગ પાડીએ તો સિત્તેર વત્તા ત્રણ ચોવીસના આપણે ભાગ પાડીએ વીસ વત્તા ચાર તો આપણે સિત્તેર અને 20 નો સરવાળો કરીએ તો સિત્તેર ને વીસ કેટલા થાય એંશી અને નેવું તો સાત નેવું વત્તા સાત તો નેવું ને સાત નેવું માં સાત આપણે ઉમેરીએ તો કેટલા થાય તો જવાબ આપણો આવ્યો સત્તાણું ત્યાર પછી હજી એક દાખલો છે જુઓ છપ્પન વત્તા એકવીસ પચાસ છપ્પન જે છે એનો આપણે ભાગ પાડીએ પચાસ વત્તા છ અને એકવીસના આપણે ભાગ પાડીએ વીસ વત્તા એક ત્યાર પછી પચાસ અને વીસનો આપણે સરવાળો કરીએ તો પચાસમાં આપણે વીસ નાખીએ તો અહીંયા નીચે લખો સિત્તેર ત્યાર પછી છ લખવાના અને ત્યાર પછી એક તો હવે સિત્તેરના સિત્તેર લખો ત્યાર પછી છ ને એક સાત અને બરાબર સત્યોતેર સિત્તેર વત્તા સાત તો સિત્તેર માં સાત નાખીએ તો આપણે જવાબ મળે સત્યોતેર જો હવે આ એક ભાઈ છે એ વિચારે છે કે છપ્પન વત્તા એકવીસ હોય તો હું આ રીતે કરી શકું જો કેવી રીતે કરી શકે તો કે છપ્પન વત્તા વીસ વત્તા એક જો એકવીસ છે ને એના ભાગ પાડ્યા વીસ વત્તા એક એટલે એકવીસ તો હવે છપ્પન છપ્પનમાં એક નાખી દીધો એને એટલે કે સત્તાવન અને વીસ ના વીસ એમના દીધા તો હવે આપણે સીધા સત્તાવનમાં વીસ ઉમેરી દેવાના એટલે જવાબ આપણને મળે સત્યોતેર વાહ હું આ રીતે પણ આમ કરી શકું છું પછી આગળ આપણે જોઈએ હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો ખાનાઓમાં સીધા જવાબ લખીને ના લખી નાખો હવે જુઓ બાળ મિત્રો આપણે અત્યાર સુધી બધા જે સ્ટેપ પ્રમાણે કરતા હતા દાખલા હવે જે છે એ આપણે નક્કી જ રાખવાનું છે મગજમાં અને જે ઓલા ફળ વેચનાર સ્ત્રીએ કેમ સીધો જવાબ આપ્યો એવી રીતે આપણે પણ અહીંયા સીધા જવાબ લખવાના છે તેત્રીસ વત્તા બેતાલીસ એટલે આપણા મગજમાં સીધું આવવું જોઈએ કે તેત્રીસ એટલે ત્રીસ વત્તા ત્રણ અને બેતાલીસ એટલે ચાલીસ વત્તા બે હવે ત્રીસ અને ચાલીસ કેટલા થાય તો કે ત્રીસ અને ચાલીસ સિત્તેર અને ત્રણ અને બે કેટલા થાય તો કે પાંચ તો અહીંયા સીધો જવાબ આવે પંચોતેર અને ત્યાર પછી બાજુનો દાખલો તેત્રીસ વત્તા સત્યાવીસ તો આપણે અહીંયા ઓલા બધા સ્ટેપ છે એ આપણે મગજમાં યાદ કરીએ અને સીધો જવાબ લખવાનો તો અહીંયા તેત્રીસ વત્તા સત્યાવીસ બરાબર જવાબ આવે સાઠ ત્યાર પછી આગળનો દાખલો જોઈએ પંચાવન વત્તા પચીસ એટલે આપણે સીધો જવાબ લખવાનો છે કે પંચાવન વત્તા પચીસ એટલે કે પચાસ વત્તા પાંચ મને પચીસ વત્તા પાંચ એટલે કે પચાસ અને પચાસ અને વીસ કેટલા થાય તો કે સિત્તેર અને પાંચ ને પાંચ કેટલા થાય દસ તો સિત્તેરમાં દસ નાખીએ તો કેટલા મળે જવાબ આપણને એંશી ત્યાર પછી આગળ ઓગણીસ વત્તા એક એકસઠ એટલે કે ઓગણીસ એટલે દસ વત્તા નવ અને એક એકસઠ એટલે સાઠ વત્તા એક તો સાઠને દસ એટલે કે સિત્તેર અને નવને એક દસ તો સિત્તેરમાં દસ નાખો એટલે જવાબ મળે એંશી ત્યાર પછી આગળનો દાખલો ચોત્રીસ વત્તા ત્રેસઠ તો ચોત્રીસના આપણે ભાગ પાડીએ કે ત્રીસ વત્તા ચાર અને ત્રેસઠના ભાગ પાડીએ સાઠ વત્તા ત્રણ તો ત્રીસ અને સાઠ કેટલા થાય તો કે સાઠ પછી સિત્તેર એંશી અને નેવું અને ત્યાર પછી ચાર અને ત્રણ કેટલા થાય તો કે સાત તો નેવું ને સાત કેટલા થાય તો જવાબ આવ્યો આપણો સત્તાણું ત્યાર પછી સડસઠ વત્તા પચીસ સડસઠ પચીસ એટલે કે સડસઠના આપણે ભાગ પાડીએ સાઠ વત્તા સાત પચીસના ભાગ પાડીએ વીસ વત્તા પાંચ તો બાળમિત્રો સાઠ અને વીસ કેટલા થાય તો કે સાઠ અને વીસ સિત્તેર અને એંશી એંશી થાય

અને આઠ વત્તા બે એટલે કે દસ તો એંશી ને દસ કેટલા થાય તો આપણો જવાબ બાળમિત્રો મળ્યો નેવું ત્યાર પછી આપણે આગળનું જોઈએ કે ત્રેપન વત્તા ચોસઠ હવે બાળમિત્રો તમારે જુઓ આવી પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ સરસ રીતે આવો મોઢે જવાબ આવડી જશે ગમે તેવો આપણે સરવાળાનો દાખલો હોય તો આપણે આવી રીતે કરીએ તો આપણને ઝડપથી સરસ રીતે સાચો જવાબ મળે છે ત્રેપન વત્તા ચોસઠની વાત કરીએ તો ત્રેપન એટલે પચાસ વત્તા ત્રણ ચોસઠની વાત કરીએ તો સાઠ વત્તા ચાર તો હવે પચાસ ને સાઠ કેટલા થાય તો પચાસ ને સાઠ થાય સાઠ પછી એમાં પચાસ નાખો તો સિત્તેર એંસી નેવું સો અને એકસો ને દસ એકસો દસ થયા ત્યાર પછી ત્રણ અને ચારનો સરવાળો કરવાનો તો 3 ને ચાર કેટલા થાય તો કે સાત તો આપણે જવાબ અહીંયા બાળ મિત્રો મળે કે એકસો ને સત્તર ત્યાર પછી છેલ્લો દાખલો બોતેર વત્તા છપ્પન બોતેરના આપણે ભાગ પાડીએ તો સિત્તેર વત્તા બે છપ્પનના ભાગ પાડીએ પચાસ વત્તા છ તો બાળમિત્રો મિત્રો સિત્તેર અને પચાસ કેટલા થાય તો કે સિત્તેર પછી એંશી નેવું સો એકસો દસ અને એકસો વીસ ત્યાર પછી છ ને બે કેટલા થાય આઠ તો જવાબ આપણને મળ્યો એકસો ને અઠ્યાવીસ આપણે આ વિડિયોમાં અહીંયા સુધી રાખીએ હવે ત્યાંથી આગળ આવતા વિડીયોમાં હું તમને ભણાવીશ થેન્ક યુ